नमस्ते विद्यार्थी मित्रों, હું દીપિકા કોલતે આપ સૌ મેથ્સ લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ કોને કહેવાય એની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા તો આપણે ધોરણ 6 ની અંદર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ શીખી ગયા છે તેનો થોડુંક રિવિઝન કરી લઈએ. કે ધારી લો કે અહીં તમને ત્રણ આકૃતિ આપી છે. તો આ ત્રણ આકૃતિની અંદર આપણે જોઈશું તો આને આપણે એક વર્તુળ કહી શકીએ, एक चौरस कही सकिए, अने एक एक बे त्रण चार पांच छ बाजू छे एटले एक षटकोण कही सकिए. परंतु धारी लो के जो हूँ आ वर्तुळनी अंदर बे रेखाखंड दोरुं तो आ एक ज वर्तुळना केटला भाग थया? चार भाग थया. एटले के आ चार भाग थया तेथी आपणे तेने छेदमां चार लखी सकिए. અને ઉપરથી ધારી લો કે આપણે આ વર્તુળમાંથી એક ભાગ આપણે ઢાંકી દઈએ છે. એટલે કે જો ફક્ત આટલો ભાગ દર્શાવવો હોય તો મારે શું દર્શાવવું પડે? તો 4 માંથી 1, તો 4 માંથી 1 એટલે 1 ના છેદમાં 4, જ્યાં 1 એ અંશ છે અને 4 એ છેદ છે. છેદમાં શું દર્શાવવામાં આવે? તો કુલ ભાગની સંખ્યા દર્શાવવામાં આવે અને અંશની અંદર તે કુલ ભાગમાંથી જેટલા ભાગ ભરાયેલા હોય તે ભાગ દર્શાવવામાં આવે છે. અથવા તો એમ કહેવામાં આવે કે આ જે વર્તુળ છે તેની અંદર ખાલી ભાગ દર્શાવો. તો આ કુલ 4 ભાગ છે તો કુલ 4 ભાગમાંથી ખાલી ભાગ કેટલા છે? 3. અને બીજી રીતના દર્શાવવું હોય, જો આ 3 ભાગને દર્શાવો તો કઈ રીતના દર્શાવાશે? 3 ના છેદમાં 4. તેવી જ રીતના આ જે ચોરસ છે તેને આપણે બે રેખાખંડ, અહીંયા એક ત્રીજું રેખાખંડ અને આ ચોથું રેખાખંડ દોરીએ. તો અહીંયા કુલ કેટલા ભાગ થયા તે જોઈએ. તો અહીંયા આપણે જોઈશું તો 1, 2, 3, 4, 5, 6, 7 અને કુલ 8 ભાગ થયા છે. એટલે કે આ એક ચોરસનું 8 ભાગમાં રૂપાંતર થયું છે. આમ આખે 8 ભાગ લખવા હોય તો 8 ના છેદમાં 8 બરાબર 1 આવું થશે. એટલે કે 8 માંથી 8 ભાગ. હવે ધારી લો કે આમાંથી આ હું બે ભાગ માં કંઈક મૂકી દઉં છું તો આને એમ પૂછવામાં આવે કે ભરી ગયા ભરાયેલા ચોરસની સંખ્યા કેટલી. અહીંયા કેટલા થશે? કુલ 8 ભાગ છે તેમાંથી 2, એટલે કે આને દર્શાવવું હોય તો અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે કેવી રીતના દર્શાવશું? 8 માંથી 2 એટલે 2 ઉપર આવશે અને 8 નીચે આવશે. આવું કંઈક આપણે શીખી ગયા હતા. તેવી રીતના જો આની વાત કરીએ, એક રેખાખંડ, બીજું રેખાખંડ અને ત્રીજો રેખાખંડ, કુલ ભાગ જોઈએ 1, 2, 3, 4, 5 અને 6, એમ કુલ 6 ભાગ છે. એમાંથી ધારી લો કે આપણે 3 ભાગ ઢાંકી દઈએ છે તો ખાલી રહેલા ભાગની અથવા ન ઢંકાયેલા ભાગની સંખ્યા કેટલી? તો 3 જેટલી સંખ્યા છે પણ કુલ કેટલી છે? 6, એટલે કે 6 માંથી 3. અને આપણે જો બીજી રીતના લખવું હોય તો 3, 2, 6 એટલે કે અહીંયા શું વધશે? 1 ના છેદમાં 2, એટલે કે અડધો ભાગ ઢંકાયેલો છે જ્યારે અડધો ભાગ ખાલી છે. ત્યારબાદ આપણે આ જે સંખ્યાઓ શીખી ગયા, 3 ના છેદમાં 4, 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 8, 3 ના છેદમાં 6, 1 ના છેદમાં 2, આ બધી સંખ્યાઓને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ. એ 3 પ્રકાર કયા છે? તો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો શુદ્ધ અપૂર્ણાંક એક એવો અપૂર્ણાંક છે કે જે પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે છે. જેમ કે એક ઉદાહરણ લઈએ, 1 ના છેદમાં 5. તો અહીં આપણે 1 ના છેદમાં 5 જોઈશું તો અહીં 1 એ અંશ છે અને 5 એ છેદ છે. અને 5 એ સંપૂર્ણ ભાગ છે. હવે 5 માંથી 1 છે એટલે કે અહીં અંશ કેવો છે? નાનો છે. કોના કરતા નાનો છે? તો છેદ કરતા નાનો છે. તો જે અપૂર્ણાંકની અંદર અંશ એ છેદ કરતા નાનો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ. જો શુદ્ધ અપૂર્ણાંકની જો આપણે આકૃતિ દોરીએ, ધારી લો કે આપણે એક વર્તુળ દોરીએ છે અને વર્તુળના આપણે 4 સરખા ભાગ કરીએ તો આ એક પૂર્ણ ભાગ દર્શાવે છે કે જે પૂર્ણના કેટલાક ભાગને દર્શાવે છે. તો આ પૂર્ણ ભાગ છે તેનો કોઈક એક આપણે ભાગ દર્શાવી દઈએ, એટલે કે અહીં આપણે થશે 1 ના છેદમાં 4.
આમ તે પૂર્ણનો કોઈક એક ભાગ દર્શાવે છે તેથી તે શુદ્ધ અપૂર્ણાંક છે। ત્યારબાદ અશુદ્ધની વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક એ પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રણ છે। કઈ રીતના તે સમજીએ, આપણે લખીએ 7/3 તો અહીં 7 એ અંશ છે અને 3 એ છેદ છે। તો જ્યારે અંશ એ છેદ કરતા મોટો હોય ત્યારે તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। કોણ મોટું હોવું જોઈએ? અંશ મોટો હોવો જોઈએ। તો અહીંયા અંશ મોટો છે તેથી આપણે 7/3 વડે ભાગી શકીએ। તો આપણે સૌથી પહેલા તો 7/3 વડે ભાગીએ તો 3 × 2 = 6, 1 વધ્યો એટલે કે અહીંયા જે 1 વધે છે તે શું છે? શેષ છે। તો આ જે શેષ વધે છે તો આપણે અહીંયા 7/3 ને બીજી રીતના લખવું હોય તો આ જે જેના વડે ભાગીએ છે એ સંખ્યાને છેદમાં લખીશું, જે જવાબ આવે છે જેના વડે ભાગીએ છે તેને છેદમાં લખીશું, જે ભાગફળ મળે છે જવાબ આવે છે તેને આપણે પૂર્ણ સ્વરૂપે લખીશું અને જે છેદ આવે છે તે આપણે 1/3 ની ઉપર લખીશું। આનો મતલબ થશે 2 × 1/3। હવે આપણે ગુણાકાર કરીએ તો જો આનામાંથી આ સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 3 × 2 = 1 એટલે કે 3 × 2 = 1/3 કરીશું એટલે કે 3 × 2 = 6 + 1/3 એટલે કે 7/3। તો અહીંયા આપણે જોઈએ કે આના પરથી આમાં અને આના પરથી આમાં કેવી રીતના ફેરવી શકાય। તો આ જે સ્વરૂપ મળ્યું છે તેને મિશ્ર સ્વરૂપ કહેવાય, જે આપણે નેક્સ્ટ શીખવાના છે, મિશ્ર અપૂર્ણાંક કહેવાય। ને આ જે સ્વરૂપ થયું કે જ્યાં અંશ એ છેદ કરતા ના મોટો છે તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે। તો અહીંયા જોઈએ કે પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંક નું મિશ્રણ છે તો 2 એ પૂર્ણ સંખ્યા છે, જ્યારે 1/3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે। જો આની આકૃતિ આપણે દોરવી હોય તો કઈ રીતના દોરી શકીએ? તો 2 × 1/3 છે, એનો મતલબ કે 2 ચોરસ લઈએ આપણે, અથવા તો વર્તુળ લઈ લઈએ, 2 વર્તુળ આખા છે અને ત્રીજા વર્તુળની અંદર 3 ભાગ છે અને 3 ભાગમાંથી 1 ભાગ ભરાયેલો છે। આ 3 વર્તુળના 3 ભાગ આપણે દોરી દઈએ આમાં। આ 2 × 1/3 એટલે શું થશે? તો 2 વર્તુળ આખા અને ત્રીજા વર્તુળની 3 ભાગમાંથી 1 ભાગ ભરાયેલો હશે, આ તેની આકૃતિ થશે। આ બધા જે ભાગ છે તે પૂર્ણ ભરાયેલા તમને જોવા મળશે। ત્યારબાદ આપણે મિશ્ર અપૂર્ણાંકની વાત કરીએ તો પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ મળીને જે સંખ્યા મળે છે તેને મિશ્ર સંખ્યા કહેવાય। અત્યારે જ આપણે ઉદાહરણ જોઈ ગયા તો 2 × 1/3। તો 2 × 1/3માં 2 એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 1/3 એ અપૂર્ણાંક સંખ્યા છે અને બંને સંખ્યા ભેગી મળે છે ત્યારે જે સંખ્યા બને છે તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। તેવી જ રીતના 3 × 5/8 એ મિશ્ર અપૂર્ણાંક છે અને અશુદ્ધ સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરીશું? 8 નો ગુણાકાર 3 સાથે, ત્યારબાદ તેની અંદર 5 ઉમેરીશું અને છેદમાં 3 એટલે કે 8 × 3 + 5/8। તો 8 × 24 = 24 + 5 = 29 (29/8). તો આ મિશ્ર સ્વરૂપને આપણે શેમાં ફેરવી દીધું? તો આ મિશ્ર સ્વરૂપને આપણે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવી દીધું। આમ આપણે અપૂર્ણાંકના 3 પ્રકાર જોઈ ગયા, મિશ્ર અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। આમ અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે। ધન્યવાદ।